મંજુ હું એ જ કહેતો હતો. ત્યાં શું જરૂર છે? હું જતો આવું ને, મારે હરિના દર્શન થઈ જશે. નહીં જાવે તમને શું કંકોડા લઈ જવાના એ લોકો? પણ હું એ ગાંજી જાવ એવી છું નહીં. ખો બોલાવી દઈશ, અમદાવાદ જઈને સીધો મારો મુદ્દો ઉપાડીશ. ત્યાં કેવો મુદ્દો ઉપાડવો છે તારે? આ ખાળકુવાનો. અરે રે, ત્યાં હોસ્પિટલમાં જઈને તું ખાળકુવાનો મુદ્દો ઉપાડીશ? કેવું ભૂંડું લાગે. નહીં બસ, હા તમારે મને કહેવાની જરૂર નથી કે ત્યાં જઈને મારે શું કરવાનું. મને અહીંયા પરણીને આવીને કેટલા વર્ષ થયા, ત્યારે અહીંયા ઝાઝરું એ નહોતું. મમ્મી ટોયલેટ? ત્યારે અહીંયા હગવા માટે જગ્યા નહોતી. 3 વર્ષ ખેતરોમાં મફતમાં ખાતર આપ્યું છે, હવે સંડાસ છે તો ખાળકુવો નથી. વિમલા રોજે 1 કલાક હગવા માટે જાય છે, પછી એનો વર જોયું જાય છે, પછી એનો જાડિયો છોકરો જાય છે. અરે તું શાંતિ રાખ, હરી બધું કરશે. આ તમારા હરી નાઈ ટાંટિયા તે પોગે એવા નથી. આ રોજે ખાળકુવો ભરાય પછી ઉભરાય, એટલે મારે સળિયા ગાલ ગાલ કરીને એને સાફ જ કર્યા કરવાનું. અરે હવે તો ચોકડી પણ ઉભરાય છે. જો હરી બધું. અરે અરે બસ તમે એ જ કર્યા કરો. હવે તો નૈના બેન અમેરિકાથી આવે ને, એટલે વાત છે. ક્રિસ પણ આવશે. ગુડ મોર્નિંગ સર. હેલો સર. અરે સર, આપ? નહીં નહીં સાહેબ, આપ જઈએ, આપકો કોણ નહીં પહેચાન. યાદ છે ને આપણે કેટલી બધી ફિલ્મો સાથે જોઈ છે થિયેટરમાં? યાદ છે ને પેલી શરાબી પિક્ચર, તું નહીં માને ભોટિયા, આખી પિક્ચર જગ્ગુ છે ને આમ ખુરશી પર ઊંધું બેસી રહે જુએ, અને બચ્ચન સાહેબ ના એક એક ડાયલોગ કડકડાટ બોલી જાય એક્શન સાથે. હે સોરી સૂર્યકાકી, હું સૂર્યકાકીને મળ્યો. હા યા યા જગ્ગુ, તું સૂર્યકાકીને મળી લે, હું ગીજુ કાકાને મળીને આવું. આઈસીયુમાં જો. હા ચલો ચલો, મોટા જાય. આઈસીયુ બતાવો મને સર. આ બાજુ દૂર 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 દૂર. ઓ ભાઈ, ત્યાં દૂર લેવાનો. આજે મારી એને પહેલા કર્યું હતું. આઈ જાઓ. ચલો ભાઈ, જુઓ